અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના અને મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે 8 ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. તો લોકાર્પણ થતાં શહેરમાં 18 ઇલેક્ટ્રોનિક બસ દોડાવવામાં આવશે, જ્યારે કે આગામી 2 મહિનામાં બાકીની 32 બસો આવશે. આ દરમિયાન નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા અને મેયર બિજલ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમિત શાહ અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમણે બેટરી સંચાલિત બસનું લોકાર્પણ કર્યું. ત્યારબાદ તેમણે સોલા સાયન્સ સિટી ખાતે 108 રોપા લગાવીને મિશન મિલિયન ટ્રી પ્રોજેક્ટનું સમાપન કર્યું. તેઓ ગાંધીનગરમાં દિશા કાર્યક્રમ અંતર્ગત યોજાનારી બેઠકમાં પણ ભાગ લેશે અને ત્યારબાદ પીડીપીયુના 7મા પદવીદાન સમારોહમાં પણ હાજરી આપશે. તો ગૃહપ્રધાન અમિત શાહ ઈ બસોને જનતા માટે ખુલ્લી મૂકી અને આ તમામ બસમાં કુલ 50 મુસાફરોની ક્ષમતાવાળી મીડી એસી બસ છે અને આ 50 બસો પૈકી 18 બસોમાં બેટરી સ્વેપ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તો અન્ય 32 બસોમાં ફાસ્ટ ચાર્જિંગ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. તો ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના સાયન્સ સિટી ખાતે રોપાઓને પાણી પીવડાવીને મિશન મિલિયન ટ્રીઝ પ્રોજેક્ટનું સમાપન કર્યું અને આ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ રોપાઓને પાણી પીવડાવ્યું અને બાદમાં મિશન મિલિયન ટ્રીઝ અભિયાનની અંતર્ગત તકતીનું અનાવરણ પણ કર્યું હતું. તો અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે લોકોને સંબોધન કર્યું અને તેમણે કહ્યું કે અમદાવાદમાં 10,87,000 વૃક્ષો વાવીને અભિયાનનું સમાપન કર્યું છે. તેમણે ભારતને પ્રદૂષણ મુક્ત કરવામાં સિંહ ફાળો આપવા અપીલ કરી અને સાથે જ કહ્યું કે ઈ બસ માટે પેટ્રોલ પંપની જેમ બેટરી બદલવા શોપ પણ શરૂ કરવામાં આવશે. તો આ સાથે તેમણે વધુમાં કહ્યું કે દેશમાં અનેક જગ્યાએ ઈ બસ છે, પરંતુ સંપૂર્ણ ભારતીય ટેકનોલોજીથી ઈ બસ એમસી દ્વારા તૈયાર કરવામાં આવી છે. અમદાવાદ જિલ્લામાં 24.60 લાખ વૃક્ષો રોપવામાં આવ્યા. કાર્બન ડાયોક્સાઇડ અને કાર્બન મોનોક્સાઇડના ઉત્સર્જનને ઓઝોનનું પડ પાતળું પડ્યું છે, જેથી અમિત શાહે પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ ન કરવા પણ અપીલ કરી છે. અમદાવાદમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે એમસીનો જે લક્ષ્યાંક હતો 1 મિલિયન ટ્રી, તે પૂર્ણ થયો છે. અમદાવાદ વિકાસની સાથે પ્રદૂષણ મુક્ત બને, હેપીનેસ ઇન્ડેક્સ વધે તે માટે માસ્ટર પ્લાન બનાવવામાં આવ્યો. તો ક્લીનની સાથે ગ્રીન ગુજરાતની દિશામાં આગળ વધે તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પગલાં લેવામાં આવ્યા છે. તો સાથે જ સીએમ રૂપાણીએ કહ્યું કે સીએનજી અને પીએનજીનો વ્યાપક ઉપયોગ વધે તે માટે ગુજરાતમાં ઈ વ્હીકલ શરૂ થાય તેવો પ્રયત્ન છે. અમદાવાદમાં 500થી વધારે ઈ બસ શરૂ કરવામાં આવશે. મેક ઇન ઇન્ડિયા કન્સેપ્ટને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. નદીઓની સફાઈ ઝુંબેશ પણ હાથ ધરવામાં આવી છે. તો અમદાવાદમાં એમસી દ્વારા નવી પહેલ કરવામાં આવી. વૃક્ષારોપણ બાદ મહાનુભાવો વૃક્ષોનું જતન કરશે. ઓક્સિજન પાર્કમાં રોપાયેલા રોપાની જવાબદારી કોર્પોરેટર, ધારાસભ્ય, સાંસદ સભ્ય, એમસી અને કલેક્ટર કચેરીના અધિકારીઓને સોંપવામાં આવી છે, જેથી તમામ રોપા પર નામ લખવામાં આવે છે. કચ્છમાં નાપાક હરકતને અંજામ આપવા માટે ટ્રેનિંગ લીધેલા કમાન્ડો ઘુસાડવાના ઇનપુટ મળતા હવે સુરક્ષા તંત્ર એલર્ટ થયું છે, જેના પગલે પોલીસે આસપાસના ઇન્સ્ટોલેશનની ચેકિંગ શરૂ કરી છે. તો મરીન કમાન્ડોને પણ તૈનાત કર્યા છે. કંડલા પોર્ટ પ્રશાસને બધા જહાજોને સતર્ક રહેવાની સૂચના આપી છે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 12 પોલીસવાળા સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો. ચોરીના કેસમાં શકમંદ તરીકે પકડાયેલા આથેડનું પોલીસના લોકઅપમાં મૃત્યુ થયું છે. તો 12મી ઓક્ટોબરે પોલીસે શંકાના આધારે 6 લોકોને ઝડપી પાડ્યા હતા અને ત્યારબાદ ચોરીની કબૂલાત કરવા માટે માર મારતા પોલીસની કસ્ટડીમાં એક આથેડનું મૃત્યુ થયું હતું. દાહોદમાં પોલીસે બાઇક ચોરને ઝડપી પાડ્યો. જાલોદના સરકારી હોસ્પિટલમાં આ શખ્સે બાઇકની ચોરી કરી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેના આધારે પોલીસે બાઇક ચોરને ઝડપી પાડ્યો છે. અમદાવાદ સાયબર ક્રાઇમે સોશિયલ મીડિયામાં મહિલાના બીભત્સ ફોટા મૂકનાર શખ્સની ધરપકડ કરી. ફાર્મા કંપનીમાં મેનેજર તરીકે કામ કરતી મહિલાના ફોટોઝ આ શખ્સે વાયરલ કર્યા. કંપનીનો પૂર્વ કર્મચારી દીપક સોશિયલ મીડિયામાં ફેક એકાઉન્ટ બનાવીને આ મહિલાને પરેશાન કરતો હતો. બનાસકાંઠાના થરાની રેફરલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી બાળકીનું મૃત્યુ થયું છે. ડોક્ટરની બેદરકારીને કારણે આ બાળકીનું મૃત્યુ થયા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. બાળકીને જ્યારે હોસ્પિટલ લાવવામાં આવી ત્યારે માત્ર તેને તાવ હતો, પરંતુ ડોક્ટરની સારવાર બાદ આ બાળકીનું મૃત્યુ થયું છે અને ત્યારબાદ હવે પરિવારજનોએ પોલીસ ફરિયાદ પણ દાખલ કરાવી છે. બનાસકાંઠાના સુઈ ગામના પટાસણામાંથી એક યુવાનનો મૃતદેહ મળી આવ્યો.
ગળેફાંસો ખાધેલી હાલતમાં ઝાડ પરથી લટકેલો મૃતદેહ મળી આવતા પોલીસ દોડી આવી. હવે યુવાનની હત્યા કરવામાં આવી છે કે આત્મહત્યા તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે. વડોદરામાં ન્યાય મંદિર પાસે જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી થયો. દૂધવાલા મહોલ્લામાં બંધ હાલતમાં આ મકાનમાં ઘટના સર્જાઈ હતી, જોકે મકાન બંધ હોવાથી જાનહાની નથી થઈ. બનાસકાંઠા જિલ્લામાં વરસાદનું આગમન. છેલ્લા 24 કલાકમાં જિલ્લાના સુઈ ગામમાં 3 ઇંચ, અમીરગઢ, દાતા, કાંકરેજ સહિતના વિસ્તારોમાં 1-1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. કચ્છ જિલ્લાના ભુજમાં પણ વરસાદનું આગમન થઈ ચૂક્યું છે. રાત્રિના 12 વાગ્યાથી લઈને સવારે 6 વાગ્યા સુધી 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. તાપીના ઉકાઈ ડેમની જળસપાટી 337 ફૂટ પર પહોંચી. પાણીની આવક 86,560 ક્યુસેક નોંધાઈ છે, જ્યારે કે પાણીની જાવક 23,092 ક્યુસેક નોંધાઈ છે, જેથી ઉકાઈ ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા. તો ડેમના 4 હાઇડ્રો યુનિટ ચાલુ કરીને 23,092 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. નર્મદા સરદાર સરોવર ડેમમાં જળસપાટીમાં વધારો થયો છે. ઉપરવાસમાંથી 4,29,000 ક્યુસેક પાણીની આવક થઈ, ત્યારે ડેમની જળસપાટી 134.22 મીટર પર પહોંચતા ડેમના 15 દરવાજા 3.1 મીટર ખોલવામાં આવ્યા છે. તા સાથે ડેમમાંથી નર્મદા નદીમાં 3,71,000 ક્યુસેક પાણી છોડવામાં આવતા નર્મદા નદી બંને કાંઠે વહી રહી છે. મહેસાણાના કડાણાના ડેમની જળસપાટી 470 ફૂટ પર પહોંચી. ડેમમાં 84,522 ક્યુસેક પાણીની આવક, જ્યારે કે ડેમમાંથી 71,745 ક્યુસેક પાણીની જ આવક થઈ રહી છે, તેથી ડેમના 3 ગેટ 5 ફૂટ સુધી ખોલવામાં આવ્યા. વરસાદને કારણે મહેસાણા જિલ્લામાં ધરોઈ ડેમની જળસપાટી 603.80 ફૂટ પર પહોંચી. ડેમમાં 3,055 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમની ભયજનક સપાટી 622 ફૂટ છે. જૂનાગઢના ગંઠેલા પાસે કાર અકસ્માતમાં 5 લોકોના મૃત્યુ થયા છે. કાર પુલ સાથે અથડાયા બાદ પલટી મારી 2 ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, તો કારનું પતરું કાપી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા. આણંદના કૃષ્ણ રોડ પર આવેલા એક્વેરિયસ કોમ્પ્લેક્સમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી, જેના કારણે કોમ્પ્લેક્સના તમામ ઇલેક્ટ્રિક મીટર બળીને ખાખ થઈ ગયા છે. કોમ્પ્લેક્સમાં ફાયર સેફટીના અભાવને કારણે આગ વધુ ફેલાઈ હતી, તો પાર્કિંગમાં ગેરકાયદે ગોડાઉન બનાવ્યા હોવાનું પણ સામે આવ્યું. સુરેન્દ્રનગરના લીંબડીના જામડી ગામે કોંગો ફીવરના વધુ 3 શંકાસ્પદ કેસ નોંધાયા છે, તેથી 2 દર્દીને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા. કોંગો ફીવરથી મૃત્યુ પામેલા મહિલા દર્દીની સારવાર કરનાર બંને નર્સને પણ કોંગો ફીવરની અસર થઈ છે. કોંગો ફીવરના દર્દીઓના 30 પરિવારજનોની આરોગ્ય વિભાગ દ્વારા દેખરેખ કરવામાં આવી રહી છે. છોટાઉદેપુરના બોડેલીમાં આવેલા મોટીવાટ ગામે મગર દેખાયો હતો, જોકે ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી અને જે બાદ આ મગરને પકડી પાડવામાં આવ્યો. રાજકોટમાં નેશનલ સ્પોર્ટ્સ ડેની રાજ્યકક્ષાએ ઉજવણી કરવામાં આવી. શહેરના રેસકોર્સ હોકી ગ્રાઉન્ડ ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં અધ્યક્ષ સ્થાને રમતગમત પ્રધાન ઈશ્વર પટેલ હાજર રહ્યા હતા. રાજ્યકક્ષાના હોકી સ્પર્ધાનો પ્રારંભ પણ કરવામાં આવ્યો.